આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને ભાજપ અને કોંગ્રેસ પક્ષ સિવાયના અન્ય પક્ષોમાંથી પણ કયા કયા ઉમેદવારોને ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરી શકાશે તે બાબતની ચર્ચાઓ અત્યારે કરવામાં આવી રહી છે. ખાસ કરીને બે રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ અને ભાજપમાંથી કયા ઉમેદવારોને મતદારો ચૂંટી કાઢશે અને આ ઉપરાંત કોને ટિકિટ મળશે તે બાબતની ચર્ચાઓ લોકમુખે થઈ રહી છે. આગામી દિવસોમાં આવનારી 2019 લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઈ રહ્યો છે. અમરેલીના ભાજપના સાંસદ અને વિરોધ પક્ષના ગઢમાં ફરી ટિકિટ લઈ આવશે તે અમરેલીના નાગરિકો અને કાર્યકરોમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે બંને પક્ષોમાં ટિકિટ માટે ગોઠવણ શરૂ થઈ ગયેલી છે. તેમજ અમરેલી જિલ્લાના ભાજપના ઉમેદવારો માટે બે દિવસ પહેલા સેન્સ પ્રક્રિયા કરવામાં આવેલી હતી, જેમાં સાંસદ નારણભાઈ કાછડિયા તેમજ ભાજપના 10 જેટલા કાર્યકરોએ ટિકિટ માટે માંગ કરવામાં આવેલી હતી. તેમજ અહીંના કોંગ્રેસ ધારાસભ્યોએ તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખે પણ ટિકિટની માંગ કરી છે અને અમરેલીમાં હાલ ચર્ચા માટેનો ચૂંટણીનો ઉમેદવાર કોણ હશે તે ચાલુ વિષય છે અને જૂના રિપીટ થશે કે નવો ચહેરો આવશે તે મુદ્દો લોકોમાં ચર્ચાઈ રહ્યો છે અને તે માટે કવાયત પણ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવેલી છે. કોણ ટિકિટ લઈ આવશે અને કોણ બાજી મારશે તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.